afternoon and welcome back to our channel again. આપણો વ્લોગ આમ કિચન માંથી ચાલુ થયો, બધા રસોઈયા રહ્યા ને એટલે માસ્ટર ચેફ છે એમ બધા હે ને. શું થાય છે કિચન માં તો બટેકા બટેકા બોલા. અમે પ્રોગ્રામ કરવાનો છે કૃષ્ણ, અમે લો ત્યારે તમે કરો. અમે રીંગણા લો, ભરેલું શાક ને રોટલા ને ભાખરી કૃષ્ણ જોબે જવાનું છે તો કૃષ્ણ હલકા ફુલકા બટાટા પૌવા બનાવી નાખે છે. થોડાક વધારે બનાવજે. તું બનાવનો ભાઈ રોટલા? મને કે આવો નહી તો બાજરી રોટ બતાવી છું એટલે પૂછું શાક બને. શાક બાજુમાં બને છે જોઈએ. ચલો તૈયારી કેટલાક થઈ એમ. ત્યાં સુધી કૃષ્ણા બેન બટાટા પૌવા બનાવી નાખે, મળવી પછી બટાકા પૌવા ખાવા આવે. હા બટાટા પૌવા ધર દેવા. એમની આને તો નરેન્દ્ર મોદી જેવડું કામ લાગે ને ડિમ્પલ, જયારે હોય ને ત્યારે ફોન માં જ હોય. મેં કીધું ચાલો આપડે જોતા આવી કે શાક કેટલા પોઈન્ટ આવી ગયા. શાક કેટલા પોઈન્ટ જોતા આવી ને આ ચૂલા કરવાનો તો સમજણ બધું રીંગણ શાક ને રોટલા બાફી મારું આમ તો ને શું ને બીજો છે વરસાદ આવે છે તો કરવાનો. બટેકા આમ સુધેરે એમની સ્ટાઈલ છે. એવું છે, વાંધો નહીં. સસરાની સ્ટાઈલ છે. ઓકે, તો ઈરલબેન ના સસરા એમની રેસીપી છે ને. અહીંયા ગ્રેવીમાં સોલ્ટ લાગે, ટમેટું લાગે છે, મરચી, ટમાટર, આ બાજુ તલ, હાય હાય હાય. મેં હવારમાં ખાધું નથી, ખાલી એક જ બનાના ખાધા એટલે ભૂખ લાગી જ ગઈ છે. એમને હીરલ કેમ ગોળ ચકડા કે આમાં દેખાય ને એટલે આપણને ગોળ ચકડા ખોકરામાં ઈઝી પડે એમ અને દેખાવામાં. એવું છે, રીંગણ તો દેખાય જ દાવા તો પોસા દો બટાકા પોચા થઈ જાય. કૃષ્ણ આવી શાક જોવા કે લોકો કેવું શાક બનાવે છે. કૃષ્ણ અચાનક એમ નઈ બિચાર્યું તડકો ભરી કૃષ્ણ પ્રોગ્રામ કરવાનું વિચાર્યું તો શાક ગરબા કરવું પડ્યું. સસરાની રેસીપી છે શાક ને શીંગના દાણા તલનો ગાંઠિયા. કઈ બીજું પૂછવું? બધા સુખા મસાલા આવી ગયા છે. ડિમ્પલ જોજે હો તો પેલું નહી મૂકી દેતી બાપા. અમને અમને બોલાવવા શાક ખાવા એમ તમને બોલાવશું. મને લાગે કે શાક થઈ જાય ને દેવલ કે હાલ ભાઈ બી રોટ લાય તો અંદર કન્ને કેવી નહી કો હવે નો કો નહી આવે સુલાની હશે ના હશે રાહુલ સુલાની જ ખાવી છે તો પૂછો યાદ આવી છે કોની એને તમને ભાભી આવડે છે રોટલા ઓના ટિફિન બનાવતા તે બસ તો યે ટિફિન બનાવતા આવડે લોટ મહળી કોણ દે છે આ બસ મહળી દે જો એટલે હું ટીપી દે નહીં નહીં હું ટીપી દે ઇટ્સ ઓકે પણ વધારે રોટલા કરવા વાંધો નહીં આ ટીપી દે પછી નહીતર હીરલ ના રોટલા છે જ ને આપણે વણેલા વણેલા રોટલા જોવો તમે ખાલી સ્વાદ જ લેવાનો તાવડી તાવડી જેવા કા પછી
તાર બા ખુશ થઈ જાય કે શીખી ને આજે રોટલા શીખી ગઈ. ગેસ ધીમો કર દો બે, તું જા નહી કર્યો મેં પણ થોડોક પાણી એડ કરવું જ પડશે. જોઈ જશે ગ્રેવી, ખીચડી નાખીને શાક ખાઈ જશે, જોઈ જશે. દાનું કઈ નઈ કીને, બધા ચોળે ચોળે ખાશે ને, ભાવે ચોળેલું. માત્ર રોટલા જ ખાવો છો, એની જ ખાવ મજા આવે. દેશી ખાધું બસ બસ. માયું સુલાની વ્યવસ્થા કરવા પડ્યું છે એમને, માય નથી ખાવું તો એવું હેલ્પ માંગ્યું એમને. પણ શું કરો તમે, સુલો કરવા ઈટું લઈ, પણ બબ્બે હાથમાં લઈ લો ને, એમાં તમે કેટલીક ઉપાડશો, પાછળ છે ઈટું, બધી લેવા પાછળ છે, એટલી લેવી છે, લેવી પડશે. નીચે થોડુંક આપણે આમ હું કે પ્લેટફોર્મ કરીને પછી મૂકવી ને, કેટલી પાછળ છે તો ને, કેટલી લાઈ ને લાવ, તમે પાડી લો પછી કયો કમેન્ટ કરી કયો અમે બરાબર વેવસી નેક્સ્ટ ટાઈમ ના થઈ. આ થોડીક નજીક આવીને કેન ડીમ પર હું કહેવા માંગશો, મારો એવો વિચાર છે કે કમેન્ટ માં કહેજો અમને કે કઈ રીતના ચૂલો ને રાખવો જોઈએ, કઈ રીતના બનાવવો જોઈએ, તો નેક્સ્ટ ટાઈમ અમે એ રીતે કરીએ. એમ જ્યારે અમે બીજી વાર પ્લાન કરીએ વાંધો નહીં, આપણે પહેલી વાર કરીએ છીએ, જોઈએ હવે કેમ થાય છે. એમ રેડી, આ બધા ગોઠવાઈ ગયા, જોવાવાળા કેટલા છે, દર્શક મિત્રો બેઠી બેઠા, કામ જોવાવાળા ઉધી ગયા છે, લાકડા ગોતવું જોઈએ ને. એમ નહીં પણ એમ નહીં ભાઈ, શું કહેવાય કે લોટ બાંધા વગર નો તમે સુલો હળગાવીને શું કરશો, લોટ બાંધતા વાર નહીં લાગે, ચૂલો હળગતા વાર લાગશે. આમ જો આમાં આમાં એક લાકડું બોલું, આ હાસુ કહું સા, ટોપરા ને તેલમાં એક લાકડું બોલે ને પછી હળગ જાય, તું હળગી નો હળગે એમ હળગી ગયો. આ નાખો છે કેમ કે ઓડું મોટું ડાયરેક્ટ ઓલું થશે ભાઈ, કેમ અહીંયા લાવ્યા ખબર નહીં, ચાલો લાકડું હવે આપણે વાંધો નહીં. આપડે બાંધવી એટલો બાંધ ને કે નહી, એન ઘર ના રોટલા ગણશું એટલે બે પછી મિક્સ થઈ જશે. તમને રોટલા નહી ખાવ, બધા ભરેલ રીંગણા ને છા કરે રીવા બાથરૂમ માં પાટલો લેતા છે પિંક કલર નો બેસવા માટે, આ સુલો કર રહે ને ત્યાં ઓલી ખાય લે. રોટલા કરવા વાળા બેન જલ્દી ખેંગવી, પણ ધીમે ધીમે આવલે ને બે ડિમ્પલે કીધું નહી જ હવે ગો ડિમ્પલ,
અંદર ગે હમ કરવો પડશે ગેસ પાટલા સડી બેઠા બધો સિંહ વાલીન ઉખે વલીન ભાઈ પાટલો છે તો અત્યારે બ્લોગનું એડિટિંગ કરવા બેઠી તો બ્લોગ બહુ મોટો થઈ જાય છે, તો અહીંયા બ્લોગનો એન્ડ કરીએ અને આગળના બ્લોગમાં આપણે જોઈશું કે અમે ચૂલા પર કેવા રોટલા ને ભાખરી બનાવ્યા અને કોણે કોણે ટ્રાય કરી કેવા રોટલા થયા, રોટલા બનાવ્યા પછી બીજું શું બનાવ્યું અને આગળ શું કર્યું. તો અમારી સાથે અમારી આગળની જે મસ્તી જોવા માટે મજા આવી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આગળ આગળ શેર કરતા રહો. તો મળીએ પછી નવા બ્લોગમાં. અહીંયા હવે આ બ્લોગનું એન્ડ કરીએ છીએ, પણ બ્લોગ ચાલુ જ રહેશે, બીજા બ્લોગમાં એનો બીજો પાર્ટ આવશે. તો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ બ્લોગ.